क्लोज बटन छे के स्टार्ट बटन छे। હવે આપણે કમ્પ્યુટર શરૂ કરીએ તો પહેલા આપણને આ જ ચિત્ર દેખાય દેખાય ને, એટલે કે કમ્પ્યુટર ચાલુ થયું એટલે સ્ટાર્ટ બટન, આ કયું બટન છે? સ્ટાર્ટ બટન। અહીંયા આપણે લખીશું સ્ટાર્ટ બટન ન, સ્ટાર્ટ બટન ન। ત્યાર પછી પાંચમું લાઇન ટૂલ, ખાલી જગ્યામાં આવેલ છે। હવે લાઇન ટૂલ છે કે આપણે આગળ શીખી કે આપણે ચિત્ર દોરવા માટે કેટલા, આપણે ત્રીજા પાઠમાં જોયું હતું કે ચિત્ર દોરવા માટે કેટલા ટૂલ્સનો ઉપયોગ થાય, લખવા માટે પણ ટૂલ્સનો ઉપયોગ થાય છે। ટૂલ બોક્સ વિશે પણ આપણે શીખી ગયા, આગળ ટૂલ્સ વિશે શીખી ગયા, ઘણા બધા શેપ વિશે શીખી ગયા કે આપણે ચિત્ર દોરવું હોય કમ્પ્યુટરમાં તો ચોરસ દોરવું હોય તો ચોરસ આકારનો શેપ આવે, ગોળ દોરવું તો ગોળ આકારનો શેપ આવે, લાઇન બનાવી છે તો લાઇન આકારનો શેપ આવે છે, લખવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ થાય, ચિત્ર દોરવા માટે પેન્સિલ ટૂલ, પછી ભૂલ થઈ હોય તો આપણે શેનો ચિત્ર દોરતા આપણે ભૂલ થાય તો આપણે કયા ટૂલનો ઉપયોગ કરીએ તો કે ઇરેઝર ટૂલ। આ બધા ટૂલ વિશે આગળ આપણે શીખી ગયા છીએ। તો આપણે અહીંયા જો યાદ કરો તો લાઇન ટૂલ ખાલી જગ્યામાં આવેલ હોય છે, તો લાઇન ટૂલ છે એ કેમ આવે છે? આગળ આપણે જોયું હતું કે ટૂલ ગ્રુપ્સ, ટૂલ ગ્રુપ આપણે બે ગ્રુપ્સ જોયા હતા, ટૂલ ગ્રુપ્સ અને શેપ ગ્રુપ્સ। તો આ બે ગ્રુપમાંથી શું આવશે જોઈએ, વિકલ્પ પણ આપણને આપેલો છે, ટૂલ ગ્રુપ્સ, શર્ટ ઓફ અને શેપ ગ્રુપ્સ। તો એમાંથી શું આવશે? તો લાઈન છે એ શું આવે? શેપમાં આવે, એટલે આપણે કયું ગ્રુપ આવશે અહીંયા? શેપ ગ્રુપ। તો અહીંયા આવશે શેપ ગ્રુપ। તો અહીંયા આપણે લખવાનું S H A P E S S group G R O U P shape group, line tool shape group માં આવેલ છે, બરાબર। આ રીતે આપણે આખો વિકલ્પ વાળો જે પ્રશ્ન હોય તો આપણે આવી રીતે લખવાનું હોય। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, કોમ્પ્યુટર કોમ્પ્યુટર લેબમાં યોગ્ય કાર્ય માટે ડૂ, હવે આપણે જો ખરા ખોટા લખતા હતા, યોગ્ય કાર્ય એટલે કે વ્યવસ્થિત કાર્ય હોય તો ડૂ લખવાનું છે, અને અયોગ્ય એટલે કે કામ સારું નથી તો એ કામ માટે આપણે ડૂ નોટ લખવાનું છે। એટલે કે સાચું હોય તો સાચું, આપણે કહે ને ખરા ખરું વાક્ય હોય તો ખરાની નિશાની કરતા અને ખોટું વાક્ય હોય તો ખોટાની નિશાની કરીએ છીએ, એવી રીતે આમાં શું કરવાનું છે? તો કે ડુ લખવાનું, ડી ઓ ડુ લખવાનું, અને જો ખોટું હોય તો ડુ નોટ, તો કે ડી ઓ એ ઓ ટી એટલું લખવાનું, બરાબર। તો આપણે પહેલું જોઈએ, માઉસ ને કમ્પ્યુટર ટેબલ પર રાખો, અહીંયા શું કીધું છે? માઉસ ને કમ્પ્યુટર ટેબલ ઉપર રાખો, તો કમ્પ્યુટર ટેબલ ઉપર રખાય એકદમ ખાલી માઉસ ને ના રખાય, તો ત્યાં શું આવશે? ડુ નોટ, ડી ઓ એન ઓ ટી, ડુ નોટ, અને શું વાંચીએ છીએ આપણે? ડુ નોટ। ત્યાર પછી બીજું, પ્રેક્ટિકલ સમયે કોમ્પ્યુટર પુસ્તક સાથે રાખો, હવે આપણે પ્રેક્ટિકલમાં ક્યાં હોય? કોમ્પ્યુટર લેબમાં આપણે કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલ કરવા માટે જઈએ, તો શું કીધું? તો કે તમારી જે કોમ્પ્યુટરની બુક છે એ તમારે સાથે રાખવી જોઈએ। તો આ વસ્તુ કેવી છે? સાચી છે, આપણે સાથે રાખવી જોઈએ। તો ત્યાં આપણે શું લખીશું? ડુ લખીશું, એટલે કે ડી ઓ, માત્ર આપણે ડી ઓ જ લખીશું, ડુ, અને શું કહેવાશું આપણે? ડુ। ત્યાર પછી ત્રીજું, કોમ્પ્યુટર લેબમાં અવાજ કે વાતો કરવી, કોમ્પ્યુટર લેબમાં જઈએ તો આપણે અવાજ કે વાતો કરાય ના કરાય, તો અહીંયા આપણે શું લખીશું? ડુ નોટ, ડી ઓ એન ઓ ટી, ડુ નોટ। ત્યાર પછી ચોથું, પ્રેક્ટિકલ કરવા કોમ્પ્યુટર લેબમાં લાઇનમાં આવો, પ્રેક્ટિકલ કરવું છે તો આપણે કોમ્પ્યુટર લેબમાં જઈએ તો લાઇનમાં જવાનું કે છે, તો આ વસ્તુ કેવી છે? સાચી વસ્તુ છે કે હા લાઇનમાં જવું જોઈએ, તો અહીંયા આપણે શું લખીશું? ડુ, ડી ઓ ડુ। તો તમારે આવી રીતે જો ખરા ખોટા આવે તો આપણે સૂચના વાંચી દેવાની કે આપણે સાચું ખોટું કરવાનું છે કે પછી ડુ લખવાનું અને ડુ નોટ લખવાનું છે, બરાબર, સૂચના વ્યવસ્થિત
વાંચી અને પછી પ્રશ્ન લખવાની શરૂઆત કરવાની. ત્યાર પછી ટૂલ્સ ઓળખી તેનું નામ લખો. અહીંયા આપણને કેટલા ટૂલ્સ આપેલા છે? અહીંયા જો બોક્સ પણ આપેલું છે આપણને, અહીંયા બોક્સ પણ આપેલું છે. એમાં એ બધાના નામ તો આપેલા છે પણ આડા આવે છે. આપણે વ્યવસ્થિત નામ લખવાના છે. ચિત્ર જોવાનું કે પેલો ટૂલ છે, કયો ટૂલ છે. તો આ ટૂલ જો, આ ટૂલ તમને કયો લાગે છે? કે પેન્સિલ ટૂલ છે. તો આ પેન્સિલ ટૂલ છે, તો આને આપણે અહીંયા શું લખવાનું? પેન્સિલ. જો અહીંયા લખ્યું છે પેન્સિલ, અહીં આપણે લખીશું પેન્સિલ. ત્યાર પછી જો આ એ લખેલો છે, આ કયો ટૂલ છે? બરાબર, કયો ટૂલ છે? જુઓ વ્યવસ્થિત. હા, ટેક્સ્ટ ટૂલ. કે જેને દ્વારા આપણે લખાણ, ટેક્સ્ટ ટૂલ થી આપણે શું કરી શકીએ? લખી શકીએ. તો અહીંયા આપણે શું લખીશું? ટેક્સ્ટ, ટેક્સ્ટ ટૂલ. ત્યાર પછી જે આ લાઈન છે એને કયો ટૂલ કહેવાય? લાઈન ટૂલ. અહીંયા આપણે શું લખીશું? લાઈન. ત્યાર પછી હું જોઉં ચિત્ર, એક બોક્સ આપેલું છે ડબ્બા જેવું, અને એમાંથી આપણને કલર બહાર પડતો દેખાય છે. તો કલર બહાર પડતો દેખાય છે તો આને કયો કયું ટૂલ્સ કહેશું? ફિલ વિથ કલર. કયું ટૂલ્સ કહેશું? ફિલ વિથ કલર. અહીંયા આપણે લખીશું ફિલ વિથ કલર. એટલે આપણે કલર કરવું છે, કલર કામ કરવો છે. તો આપણે આ આ ટૂલ દ્વારા કલર આપણા ચિત્રમાં કરી શકીએ છીએ. તો આ થયા ટૂલ. તો આવી રીતે તમારે બધું વ્યવસ્થિત સૂચના વાંચી સમજી અને પછી પેપર લખવાની શરૂઆત કરવાની. તો આટલું રિવિઝન, આજે આટલું રિવિઝન. આગળ ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા પાઠના રિવિઝન સાથે. ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ. અને હું જે ફોટો મોકલું તે તમારે ઘરકામની નોટમાં એકવાર લખી અને પાકું કરવું.